જિલ્લામાં આજે સતત બીજા દિવસે વરસાદી માહોલ જામ્યો છે। સવારથી જ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું। બપોર બાદ કપરાડાના નાના પોંડા અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો। મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં વરસાદની આગાહી કરી હતી। એ મુજબ ગઈકાલે પણ જિલ્લાના વલસાડ, ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગામ અને વાપી તાલુકામાં વરસાદ વરસ્યો હતો। વધુ માહિતી ન્યૂઝ એટીન સંવાદદાતા ભરત પાટીલ પાસેથી મેળવીશું। ભરત, શું પરિસ્થિતિ છે વલસાડની અંદર? સુરતમાં પણ ભારે વરસાદ હાલમાં જોવા મળી રહ્યો છે। जी बिल्कुल सिद्धार्थ, जी हवामान विभागे आगाही करी थी ए मुजब समग्र दक्षिण गुजरात में बे दिवस वातावरण में पलटो आयो छे। आज सतत बीजा दिवसे वलसाड जिला में पण वरसादी माहौल जाम्यो हतो। बीजा दिवसे आज धरमपुर, कपराड़ा, वलसाड अने वलसा उमरगाम तालुका सहित वापी में पण आज भारे वरसाद वरस्यो हतो। सतत बे दिवस वरसी रहेला वरसाद ने कारण डांगरना पाक ने नुकसानी की भीति सेवाई रही है। आती खेडूतों में चिंता है। जो कि सिद्धार्थ आपने जणावीए कि अत्यारे नवरात्रि माहौल है, गरबा आनंद है, चरमसीमा है, त्यारे गई काले पण वलसाड जिला रात्रे पण वरसाद वरस्यो हतो। आती गरबा ग्राउंडों में पाणी भराई गया था। आती अनेक जगह गरबा आयोजनों मौकूफ रखाया था। आज सतत बीजा दिवसे वरसाद वरसता खेलैयाओ और आयोजकों में पण चिंताओ माहौल है। हजू पण जी आभार भरत सिंह समग्र माहिती बदल। तो हजी पण वरसादनी आगाही छे, जे तो भरत सिंह कर्युं ने खेलैयाओ अने जे आयोजको छे तेमां चिंता थी माटे छे, कारण के आठमुं ने नवमुं नोरतुं बगड़ी शके छे। वरसाद शुरू थयो छे मजूरा गेट अथवा पार्ले पॉइंटमां वरसाद, घोड़दोड रोड, उधना सहितना विस्तारोमां वरसाद, वरसादने कारणे खेलैयाओनी मजा बगड़े तेवा एंधाण पण जोवा मळी रह्या छे। વિભાગની આગાહી વચ્ચે સુરતના વાતાવરણમાં અચાનક પલટો આવવાની સાથે ધીમી ગતિએ શરૂ થયેલા વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે। ત્યારે હાલ નવરાત્રિ ચાલી રહી છે અને આજે જ્યારે સાતમું નવરાત્રનો દિવસ છે, નવરાત્ર ગરબે જીમવા માટે યુવાહૈયાઓ તૈયાર છે, પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ખેલૈયાઓ સાથે આયોજકોની ચિંતામાં વધારો થયો છે। જો કે હવામાન વિભાગે આગામી બે દિવસ આ જ પ્રકારે વરસાદની આગાહી કરી છે, ત્યારે શરૂ થયેલા વરસાદને લઈને લોકોની ચિંતા વધી છે। ખાસ કરીને ગરમીથી રાહત તો મળી છે, પણ જે પ્રકારે નવરાત્રિના સમયે આ વરસાદ શરૂ થયો છે તેને લઈને નવરાત્રિ આયોજક સાથે ખેલૈયાઓમાં ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કૃતેશ પટેલ, ન્યૂઝ એટીન ગુજરાતી, સુરત। વરસાદી માહોલ સર્જાયો છે જિલ્લાના બરવાળા પંથકમાં, વરસાદી ઝાપટા છે। બરવાળા શહેર સહિતના તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। બરવાળા શહેરના છત્રી ચોક, મોચી બજાર, ખારા વિસ્તાર, બસ સ્ટેન્ડ વિસ્તારમાં વરસાદી ઝાપટા। બરવાળા તાલુકાના રોજીત, કુંડળ, ખમીદાણા, રામપરા પંથકમાં ઝરમર વરસાદ। તાલુકામાં પણ વરલ ગામ સહિત આજુબાજુના ગામોમાં વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો। શહેર વિસ્તાર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટા બાદ પંથક વિસ્તારમાં વરસાદનું આગમન થયું। પંથકના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોની મગફળી, કપાસ સહિતના પાકને નુકસાન જાય તેવી ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે। સ્વાભાવિક રીતે વંટોળીઓ વરસાદ જોવા મળી રહ્યો છે। વરસાદ આવે છે, ભારે પવન સાથે આવે છે, જે પાકને નુકસાન કરી શકે છે। તો ભાવનગર શહેર સહિત જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। ભાવનગર જિલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે। શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણ પલટાયેલું જોવા મળી રહ્યું છે, જ્યારબાદ વરસાદનું આગમન થયું છે। વધુ માહિતી ન્યૂઝ એટીન સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું। નીતિન, શું પરિસ્થિતિ છે સમગ્ર ભાવનગર પંથકની વરસાદને લઈને? ચોક્કસ વાત કરીએ તો ગત મોડી રાત્રિ તે ભાવનગર જિલ્લા સહિત પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં જે વાતાવરણ છે તે વરસાદી વાતાવરણનો માહોલ છે તે બંધાયેલું હતું, અને આજ વહેલી સવારથી તે ભાવનગર શહેર સહિત જિલ્લાના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદી વાતાવરણ છે તે જોવા મળ્યું છે। જ્યારે પંથકોની વાત કરીએ તો શિયોર તાલુકા, મહુવા તાલુકાની આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં સારા પ્રમાણમાં વરસાદ છે તે અમુક સમય માટે જોવા મળ્યો હતો। એટલે કંઈક ને કંઈક જે ખેડૂતો દ્વારા અત્યારે હાલ મગફળી અને જે ડુંગળીની જે વસ્તુઓ છે, જે લેના પાકોની જે લાણી તે કરવામાં આવતી હોય છે અને તે ખુલ્લા ખેતરમાં પડ્યું, એટલે કંઈક ને કંઈક તેમને નુકસાની જવાની ભીતિ રહેતી હોય છે। ત્યારે બીજી તરફ વાત કરીએ તો જે નવરાત્રિના જે આયોજન છે તેમાં ખેલૈયામાં કંઈક ને કંઈક આજે વરસાદ છે તે વિલન બનશે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો અન્ય સમાચાર, કચ્છમાં સતત બીજા દિવસે વરસાદ, જે અમરેલીમાં જોયા તેવા દ્રશ્યો કચ્છમાં પણ જોવા મળ્યા। ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો છે। ભુજના બડળિયામાં વરસાદ છે, કોટડા ચકારામાં પણ વરસાદી ઝાપટા જોવા મળી રહ્યા છે અને ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે। આ તમામની વચ્ચે જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે વૃક્ષો નમી જાય તેટલો ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને તેની સાથે વરસાદ છે। તો કચ્છમાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટા થયા છે। ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ થયો છે। બડળિયા, કોટડા, ચકારામાં વરસાદી ઝાપટા થયા છે। માંડવીના નાના રતડિયા, વેકરા, ગઢ શીશામાં પણ વરસાદ જોવા મળી રહ્યો છે અને ભારે પવન સાથે આ વરસાદ થઈ રહ્યો છે।
વધુ માહિતી ન્યૂઝ એટીન સંવાદદાતા મેહુલ પાસેથી મેળવીશું. મેહુલ, હાલમાં શું પરિસ્થિતિ છે? વંટોળિયા જેવા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે સ્ક્રીન પર. સીધા ચોક્કસની વાત કરી તો કચ્છમાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટા વરસ્યા છે, જેમાં ભુજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે જે તે વરસાદ વરસ્યો હતો. ભુજના બળદિયા, કોટડા, ચકર સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, તો બીજી બાજુ માંડવી તાલુકાના પણ કેટલાક વિસ્તારોમાં જે તે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેમાં નાના રતડિયા, વેકરા, ગઢસીતા સહિતના વિસ્તારોમાં જે તે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો હતો. જી, આભાર સમગ્ર માહિતી બદલ મેહુલ. તો હાલમાં સૌરાષ્ટ્રની અંદર મોટાભાગના વિસ્તારો, ભુજની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદી માહોલ, દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદ ચાલુ છે. જે રીતે ગીર સોમનાથના દ્રશ્યો જોયા, તેવા અમરેલીના દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. રાજુલા પંથકમાં કડાકા ભડાકા સાથે વરસાદ થયો છે. ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા છે. દ્રશ્યો જે રીતે આપ જોઈ રહ્યા છો કે ધોધમાર વરસાદને કારણે મોટાભાગના વિસ્તારો કે જ્યાં આગળ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. તો અમરેલીના રાજુલા શહેર અને આસપાસના વિસ્તારમાં પણ વરસાદ છે. રાજુલાના ચૌતરા, બારપટોળી, ખાખબાઈ સહિતના ગામડામાં વરસાદ છે. નવરાત્રિમાં ખેલૈયાઓ અને જે આયોજકો છે તે બંને ચિંતામાં જોવા મળી રહ્યા છે, કારણ કે ભારે વરસાદ છે, પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ હજી પણ કેટલાક વિસ્તારમાં સૌરાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. સાંજથી રાત થતા થતા હજી પણ ભારે વરસાદની શક્યતા જે આકાશ છે તેને જોઈને સ્પષ્ટ લાગી રહી છે, કારણ કે કાળા ડિબાંગ વાદળો છવાયેલા હજી પણ જોવા મળી રહ્યા છે. રાજુલા શહેર અને ગ્રામ્ય વિસ્તારના દ્રશ્યો આપ જોઈ રહ્યા હતા. અમરેલીના ધારી પંથકની પણ વાત કરી કે જ્યાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. ચલાલામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે. વરસાદના આગમન બાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ખેલૈયાઓમાં ચિંતા પ્રસરી ગઈ છે. આયોજકોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. જે રીતનો વરસાદ છે, જે રીતનો પવન છે, જળજમાવની પરિસ્થિતિ છે, સ્વાભાવિક રીતે નોરતું બગડવાનું છે. આજે ખેલૈયાઓ ગરબા નહીં કરી શકે અને આઠમું નવમું નોરતું બગડવાની ચિંતા તેઓને થઈ રહી છે. તો અમરેલીના જાફરાબાદ પંથકમાં ધોધમાર વરસાદના પગલે શેરીઓમાં પણ પાણી વહેતા થયા છે. ધોધમાર વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. શેરીઓમાં પાણી વહેતા જતા જોવા મળી રહ્યા છે. નવરાત્રિના આઠમા નોરતે અમરેલી જિલ્લાના ખેલૈયાઓની ચિંતા વધી ગઈ છે. ગ્રામ્ય વિસ્તારમાં પવન અને ગાજવીજના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ છે. દ્રશ્યો આપ જુઓ, જે કોઈ પણ જૂના દ્રશ્યો નથી. આજના અત્યારના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ કે ખાંભા શહેરના મિતિયાળા રોડ અને આશ્રમ કરાવી રોડ પર વહેતા થયા છે પાણી. નદીઓ જે રીતે વહેતી હતી પહેલા વરસાદ સમયે, ચોમાસા સમયે, તે પ્રમાણેની જ પરિસ્થિતિ અત્યારના પણ જોવા મળી રહી છે. ખાંભાના મોટા સમજીયાળા, અનીડા, ઇંગોરાળા, નાના વિસાવદર સહિતના ગામોમાં કમોસમી માવઠું છે. નવરાત્રિમાં વરસાદ પડતા ખેલૈયાઓ અને આયોજકોની મજા વરસાદે બગાડી દીધી છે. ખેતીના, સોયાબીન, મગફળી, તલના પાકને કમોસમી વરસાદથી નુકસાન છે. મોટાભાગના વિસ્તારોમાં પાક જે છે તે પૂર્ણતાને આરે છે. વધુ માહિતી ન્યૂઝ એટીન સંવાદદાતા રાજન પાસેથી મેળવીશું. રાજન, જે ચોમાસાની શરૂઆત અમરેલીથી થઈ હતી અને ભારે વરસાદ હતો, અંત થઈ ગયા પછી પણ ત્યાં આગળ વરસાદ યથાવત છે, શું પરિસ્થિતિ સમગ્ર અમરેલીની? બિલકુલ સિદ્ધાર્થ, આમ જોવા જઈએ તો ગઈકાલથી ચોમાસું ફરી સક્રિય થયું હોય અમરેલી જિલ્લામાં તે પ્રકારનો માહોલ છે. અને ખાસ કરીને ખાંભા, રાજુલા અને જાફરાબાદ આ ત્રણ તાલુકા વરસાદ માટે ટાર્ગેટ હોય તે રીતે વરસાદ પડી રહ્યો છે. ગઈકાલ બપોર બાદથી જે વરસાદ શરૂ થયો હતો તે હજુ પણ આવી રહ્યો છે, ભલે ઝાપટા સ્વરૂપે આવે, પરંતુ કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જાણે ચોમાસામાં વરસાદ પડતો હતો તે જ પ્રકારે વરસાદ ખાંભા તાલુકામાં પડી રહ્યો છે. આ સિવાયના સાવરકુંડલા છે, બગસરા, ધારી, આ તમામ વિસ્તારો એવા છે જ્યાં વરસાદ છે. અમરેલી શહેરમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ છે. એટલે આમ જોવા જઈએ તો ખેલૈયાઓ માટે તો આ માઠા સમાચાર છે જ, પરંતુ તેના કરતા પણ ખેડૂતો માટે ખૂબ ચિંતાજનક આ વસ્તુ છે. કારણ કે અત્યારે મગફળી છે ઉપાડવાનું કામ ચાલી રહ્યું છે. મોટાભાગના ખેતરોમાં મગફળી ઉપાડી અને તેમના પાથરા કરી દેવામાં આવ્યા છે અને તેના પર જ્યાં વરસાદ પડી રહ્યો છે તેના કારણે ખેડૂતોએ જે છેલ્લા 4 મહિનાથી મહેનત કરી અને પાક ઉગાડ્યો હતો અને જે તૈયાર થઈ અને ઘરે લઈ જવાની તૈયારીમાં હતા, એ જ વરસાદે એ જ પાકને હવે વરસાદ બગાડી રહ્યો છે. એટલે એક રીતે સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ છે અને ખેડૂતો માટે પણ આ ચિંતાનો વિષય છે. આભાર રાજન સમગ્ર માહિતી બદલ. સોમનાથથી મહત્વના સમાચાર. ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદ, 2 કલાકથી વરસાદ ચાલુ છે. ખાબક્યો છે જે વરસાદ ગીર સોમનાથની અંદર, તેમાં કોડીનારમાં 2.5 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. સુત્રાપાડામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે વેરાવળ, ઉના, તાળાળા સહિતના વિસ્તારોમાં 2.5 ઇંચ વરસાદ વરસી ગયો છે. કોડીનારના ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં તરબોળ છે. વરસાદ વિરામ લેવા છતાં રસ્તાઓ પાણીમાં છે. સુગર મિલ રોડ પર પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. જે સીસીટીવી
સામેદના જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, તમામ દ્રશ્યોની અંદર જે વરસાદ છે તે હાલમાં બંધ થઈ ગયો છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યું છે, પરંતુ જે થોડા સમયની અંદર ભારે વરસાદ આવી નીકળ્યો, બીજી તરફની જે પ્રશાસનની કામગીરી રહી છે કે જે આખા ચોમાસામાં પણ જોવા મળી તે હજી પણ જોવા મળી રહી છે, પાણી ભરાયેલા છે. આ તરફ ગીર સોમનાથના કોડીનારમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાઈ ગયા છે, એસટી ડેપો અજંટા સિનેમા રોડ પર ભરાઈ ગયા છે પાણી, પાણી ભરાતા દરવાજા રોડ પરના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી ગયો છે, જાણે ભર ચોમાસાને વચ્ચેનો સમય હોય અને વરસાદ થતો હોય તે પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા છે. આ તરફ ગીર સોમનાથના દરિયાકાંઠા વિસ્તારમાં વરસાદે ખેલૈયાઓની ચિંતા વધારી દીધી છે, કોડીનાર સુત્રાપાડા વેરાવળ ઉના સહિતના વિસ્તારોમાં ભારે વરસાદથી ખેલૈયાઓનો ખેલ બગડ્યો છે, જિલ્લાની મોટા ભાગની ગરબીઓ પાણીમાં તરબોળ થતી જોવા મળી રહી છે. તો ગીર સોમનાથની અંદરના ત્રણ અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે, રસ્તાઓ જળબોળ જોવા મળી રહ્યા છે, જાણે મધ્ય હોય ચોમાસાની અંદરનો અને એ સમયગાળામાં જે રીતનો વરસાદ થતો હોય તેવો વરસાદ જોવા મળી રહ્યો છે, જ્યારે કે સત્તાવાર ચોમાસું ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાંથી વિદાય લઈ ચૂક્યું છે, જેમાં સૌરાષ્ટ્રના પણ વિસ્તારો છે, પરંતુ જે સિસ્ટમ અરબસાગરની અંદર છે તે આ સક્રિયતા સાથે જોવા મળતી હોવાની શક્યતા છે અને તેના કારણે એટલો વરસાદ જોવા પણ મળી રહ્યો છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદ છે, જાણે ચોમાસાની અંદર પૂરના દ્રશ્યો સર્જાયા હોય તેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, વાહનો જે નમી ગયેલા અથવા તો પડી ગયેલા છે કારણ કે ભારે પવન સાથે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.